નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે પૃથા. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા બાદ ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે પવન સાથે કાતિલ ઠંડી જોવા મળી. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું. તો આ સાથે જ 18 કિલોમીટરની ઝડપે બરફીલા પવનથી શીતલહેર દ્વિગુણિત બની હતી. હજી 2 દિવસ શહેરમાં શીતલહેરની આગાહી છે. તો ઠંડા પવનોને કારણે ઠંડીની તીવ્રતા પણ વધી છે. કડકડતી ઠંડીને લીધે જનજીવન પર પણ તેનો પ્રભાવ જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે પણ પહોંચ્યું હતું. તો રાજ્યમાં સતત બીજા દિવસે પણ શીતલહેરની આશંકા છે. આગામી 48 કલાક કોલ્ડવેવની રાજ્યમાં આગાહી છે. રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં ઠંડીનો ટોર્ચર યથાવત છે. સતત 3જા દિવસે તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસ સુધી ગડગડતા મેદાન અને નક્કી તળાવ પર બરફના થર જામ્યા હતા. તો લોકો કામ સિવાય ઘરની બહાર નથી નીકળી રહ્યા અને તાપણા વિના લોકોને છૂટકો નથી. તો પ્રવાસીઓ પણ નજીવી સંખ્યામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે આ સિઝનમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે, પરંતુ આ વખતે કોરોનાની ત્રીજી લહેર અને માઉન્ટ આબુ સુનું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. અને તેમ છતાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે ઠંડી અને બરફની પણ મજા માણી રહ્યા છે. તો બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા પ્રવાસીઓ પોલો ગ્રાઉન્ડ અને નક્કી તળાવ સુધી જઈ રહ્યા છે અને મેદાનમાં ઘાસ પર પથરાયેલો બરફ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. આખું ગ્રાઉન્ડ જ પૂરેપૂરું બરફથી છવાઈ ગયું છે, જ્યારે બરફની ચાદર થઈ ગઈ એવું લાગે છે. અને અમે જ્યાં રોકાયા છીએ ત્યાં આગળ ગાડીઓ પર પણ ખૂબ જ બરફ છે અને અમે પહેલા બરફ જોયો છે, જ્યાં અમારે ત્યાં આવું બરફ નથી. અને અમે આજે આ બરફની મજા માણીએ છીએ અને ઠંડીની પણ મોજ કરીએ છીએ. પોલો ગ્રાઉન્ડ મેં આયા હૈ, કલ ભી યહાં બરફ જમી થી ઓર આજ ભી ઉસી તરહ હી બરફ જમી હુઈ હૈ. શાયદ આજ ભી -1-2 ડિગ્રી હો સકતા હૈ. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, પ્રભારી મંત્રીના સમીક્ષા રિપોર્ટ પર ચર્ચા થશે. તો કોરોનાને લઈને પ્રભારી મંત્રી સચિવે મુલાકાત લીધી હતી. તો બાળકોના રસીકરણ બુસ્ટર ડોઝ અંગે પણ ચર્ચા થશે. વિદ્યા સહાયકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 3,300 વિદ્યા સહાયકોની ભરતી થશે ટૂંક સમયમાં જ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ વાત કરી છે. ઉપરાંત દિવ્યાંગો માટે 3%ને બદલે 4% ભરતી કરવાની પ્રોસેસ પૂર્ણ કરાઈ છે. ધોરણ 1-5માં 1,300, ધોરણ 6-8માં 2,000 શિક્ષકોની ભરતી થશે. તો ટેટના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ મળશે. સરકારી પોલિટેકનિકમાં ICTનો નવો અભ્યાસક્રમ શરૂ થશે. નવા અભ્યાસક્રમથી ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર થશે. વડનગર, અમરેલી, મોરબી, રાજકોટ, પાલનપુર, સુરત, ગાંધીનગર અને અમદાવાદમાં નવો કોર્સ શરૂ થશે. આવનારા દિવસોની અંદર 3,300 જેટલા વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા એ તુરંત હાથ ધરવામાં આવશે. 1-5માં લગભગ 1,300 જેટલા વિદ્યા સહાયકો અને 6-8માં 2,000 વિદ્યા સહાયકોની ભરતી એ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપની સરકાર દ્વારા આગામી દિવસોમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી પ્રક્રિયાના કારણે એ બાબત ચાલતી હતી, પણ મને આનંદ છે કે હવે એ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે ખૂબ ઝડપથી આ વિદ્યા સહાયકોની 3,300 જેટલી ભરતી જે સરકાર આવીને તરત જ વાત માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે એ કરેલી એ હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. કોરોનાને પગલે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય, મહત્વના ફેરફારોમાં આજથી અમલી રહેશે. 22 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી રહેશે આ અમલી. રાજ્યમાં તમામ પ્રકારના મેળાવડાઓમાં વધુમાં વધુ 150 લોકોને છૂટ આપવામાં આવી છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમો માટે 150ની છૂટ આપવામાં આવી. તો બંધ સ્થળે યોજાતા સમારોહ માટે પણ આ નિયમ જ લાગુ રહેશે. સમારોહ જગ્યાની ક્ષમતા 50%, પરંતુ વધુમાં વધુ 150ની છૂટ આપવામાં આવે છે. લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150ની મર્યાદામાં યોજી શકાશે. બંધ જગ્યા યોજાતા લગ્ન સમારોહ માટે પણ આ નિયમ છે. તો ક્ષમતા 50%ની રહેશે, પરંતુ વધુમાં વધુ 150ની મર્યાદામાં લગ્ન યોજી શકાશે. તો લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી જરૂરી રહેશે. કોર કમિટીમાં લેવાયા છે આ મહત્વના નિર્ણયો.
રાજ્યમાં સતત બે દિવસ સુધી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 7476 કેસ સામે આવ્યા, જ્યારે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાથી 2704 દર્દીઓ રિકવર પણ થયા છે. તો રાજ્યમાં હાલ કોરોનાના 37238 સક્રિય કેસ છે. અમદાવાદમાં 2903 કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલની સરખામણીએ આજે 1000 વધારે કેસ સામે આવ્યા. સુરતમાં પણ કેસ વધી અને 2124 પર પહોંચ્યા છે. વડોદરામાં નવા 606, રાજકોટમાં 319 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 189, ભાવનગરમાં 152, ગાંધીનગરમાં 182, કચ્છમાં 121, મહેસાણામાં 108, જામનગરમાં 129, આણંદમાં 88, ભરૂચમાં 92 અને ખેડામાં 71 કેસ નોંધાયા છે. તો કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાની ગતિએ ચિંતાજનક વધારો છે. અમદાવાદમાં પણ ગઈકાલ કરતા આજે 1000 વધારે કેસ સામે આવ્યા છે. જામનગરમાં ગઈકાલે 58 કેસ હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 129 કેસ નોંધાઈ ચુક્યા છે. તો કોરોનાને કારણે હાલ અત્યારે ચિંતા વધી રહી છે, જેને લઈને સરકાર પણ સાવચેતીના અનેક પગલાં ભરી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે અને સંક્રમણ રોકવા તેમજ ઉપચાર માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 5 અર્બન હેલ્થ સેન્ટર ખાતે 300 જેટલા તબીબો અને પેરામેડિકલની ટીમ ખડેપગે છે. ખંભાળિયા ખાતે 300 બેડની ડેડિકેટેડ કોવિડ જનરલ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં 255 બેડ ઓક્સિજનની સવલત તેમજ 45 બેડ વેન્ટિલેટર સપોર્ટ સાથે છે. જિલ્લામાં 9 કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે અને જેમાં કુલ 332 આઇસોલેશન બેડ અને 280 ઓક્સિજન ફેસિલિટી બેડની સુવિધા છે. જિલ્લામાં મેડિકલ ઓક્સિજનની પણ પૂરતી સુવિધા કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત 20 જેટલા ધન્વંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 334,000થી વધારે લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. હાલ અર્બન દ્વારકામાં 4 ધન્વંતરી રથ દ્વારા ઓપીડી, સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી પણ ચાલુ છે. એક ધન્વંતરી રથ મીઠાપુર, કે જ્યાં હાલ વધુ કેસ જોવા મળે છે, ત્યાં પણ એક ધન્વંતરી રથનું ત્યાં કાર્યરત કરવામાં આવે છે. આ ઉપરાંત દ્વારકાધીશ ટેમ્પલમાં પણ સ્ક્રીનિંગની અને ટેસ્ટિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ધન્વંતરી રથ દ્વારા તમામ પૂજારીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડરમાં આવતા દુકાનદારો અને તમામનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હોટલના નાગરિકોનું પણ ટેસ્ટિંગ ધન્વંતરી રથ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે. વેક્સિનનો પણ કેમ્પ ચાલુ કરી દીધા છે, વિસ્તારવાઇઝ, ગ્રામ્ય વિસ્તારમાં અને વાડી વિસ્તારોમાં. તો તમામ લોકોએ સહકાર આપી અને આપણે વેક્સિનેશન લઈ લઈએ. ત્રીજો ડોઝ સિનિયર સિટીઝન માટેનો પણ ચાલુ કરી દીધો છે. તો પૂરો સહકાર આપવા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મારી નમ્ર વિનંતી છે. આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં યુવા ભાજપના કાર્યક્રમમાં કોરોનાના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા. કાર્યક્રમમાં યુવાનો માસ્ક વગર દેખાયા, તો મોટા ભાગના યુવાનોએ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો હતો. કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ હાજર રહ્યા હતા, જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાઈડલાઇન્સના ધજાગરા પરના સવાલ પર ભાર્ગવ ભટ્ટે મીડિયા કર્મીઓને જ સુફિયાણીઓ સલાહ આપી હતી. અરે તમે બહુ સારું કામ કરો છો, આ કામને હું બિરદાવું છું. માસ્ક વગર જે હોય એને આપણે ધ્યાન દોરીએ, એ તમારી જો આ કામ હશે તો એને હું બિરદાવું છું. માસ્ક હમણાં પહેરવું જરૂરી છે, કેસ વધી રહ્યા છે એટલા માટે, તો એના માટે માસ્ક પહેરવું જરૂરી છે. અને તમે જો એ કામ કરતા હો તો હું તમને અભિનંદન આપું છું. એની ટીકા ટિપ્પણીથી પર્યાપ્ત ન માનવું, પણ આપણે ખિસ્સામાં પણ જો 5 માસ્ક રાખ્યા હોય અને એને માસ્ક આપ્યું હોય તે વધારે સારો ઉપાય થશે, જેવું અમારા કાર્યકર્તાઓ કરી રહ્યા હોય છે. નવસારીમાં મહિલાએ ટાઉન પોલીસ મથક માથે લીધું હતું અને પ્રેમ પ્રકરણમાં સમાધાન ન થતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં જોબાળો કર્યો હતો. ધાબેથી કૂદવાનો મહિલાએ પ્રયાસ કર્યો. હેડ કોન્સ્ટેબલે સમજાવટ બાદ મહિલાને થાળે પાડ્યા. તો પ્રેમ પ્રકરણમાં સમાધાન ન થતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનના ધાબેથી કૂદકો મારવાનો પણ મહિલાએ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કોન્સ્ટેબલની સમજાવટ બાદ મહિલા થાળે પડ્યા હતા.
સુરત જિલ્લામાં વધારે એક દીપડાની દસ્તક. ગલાથી બોગાન રોડ ઉપર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જ્યારે આ લટાર મારતો દીપડાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જ્યારે વન વિભાગે આ અંગે તપાસ શરૂ કરી છે. દીપડાનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં પણ ભય છે. તો સુરત જિલ્લામાં વધારે એક દીપડાની દસ્તક છે. ગલાંથી બોધન રોડ ઉપર દીપડો લટાર મારતો હોય તેવો વિડીયો પણ સામે આવે છે. વિડીયો સામે આવતા જ વન વિભાગે તપાસ શરૂ કરી હતી. તો દીપડાનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં પણ ભય છે. આખલાઓ કેમ અચાનક જ ભૂરાટે ચડે છે, કેમ સામે આવે છે આવી રીતે અનેક દ્રશ્યો, તો કેમ સામ સામે આવી જાય છે તે પણ એક સંશોધનનો વિષય છે. પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલામાં ભર બજારે આખલાની ગેંગ ત્રાટકી અને રમખાણ મચાવી દીધું. આખલાઓનો આક્રોશ જુઓ, આખલાઓની તાકાત જુઓ. કોઈ તેમને છૂટા પાડી શકે તેવી સ્થિતિ પણ નથી. એકબીજાને ભય ભેગા કરવાની મથામણ, અને તેમાં જ એક આખલો સફળ રહ્યો. જુઓ આ ત્રણ આખલાઓની ફાઇટને. ખબર નહીં કેમ તેઓ યુદ્ધે ચઢ્યા, પણ આ મહાકાય આખલાએ બીજા આખલાને શિંગડા ભરાવી ઊંધો પાડી દીધો. ફરી એકવાર જુઓ કેવી રીતે જોર લગાવીને આખલાને ચટ્ટો પાટ કરી દીધો. આ ત્રણ પૈકી અન્ય આખલાએ પણ પોતાનો પરચો બતાવવાની કોશિશ કરી, પણ આખલાઓની આ લડાઈમાં જે આખલો ભોંય ભેગો થઈ ગયો તે ઉભો થયો જ નહીં. હવે તેની ઉભા થવાની હિંમત નહોતી, કે પછી જોરદાર પછડાટમાં તેની કમર તૂટી ગઈ એ તો ખબર નથી. પણ જય માતાજી મસાલા મિલના માલિકો ગભરાઈ ગયા, કારણ કે આખલાઓએ શિંગડા ભરાવી એટલું તોફાન કર્યું કે તેમના તમામ મસાલા રમણભમણ થઈ ગયા. આખલાઓની આક્રમક લડાઈ બાદ એક ખૂણેથી અવાજ આવ્યો, સાંભળો શું કહ્યું એક ભાઈએ. મહાકાય આખલાઓની ભારે ભરખમ લડાઈના આવા અનેક દ્રશ્યો વિવિધ શહેરોમાં જોવા મળે છે. બાખડે આખલાઓ અને સન્નાટો બજારમાં પ્રસરી જાય, ક્યારેક વાહન અડફેટમાં આવી જાય, તો ક્યારેક માણસ તો જીવતધર થઈ જાય. પણ આખલા યુદ્ધ અટકતું નથી. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. વલસાડમાં બુટલેગરો દારૂની બિંદા ઝીરાફેરી કરતા કેમેરામાં કેદ થયા છે. શહેરના એમ સ્ક્વેર મોલ નજીકની બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોએ ઝોમેટો ડિલિવરી બોયને ટક્કર મારી હતી, અને અકસ્માતમાં બુટલેગરો પાસે રહેલ દારૂની બોટલ રોડ ઉપર પટકાઈ હતી. દારૂની બોટલો રસ્તા ઉપર પટકાતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. તો કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બુટલેગરો રસ્તા ઉપર પટકાયેલી દારૂની બોટલો એકઠી કરી અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાદમાં ફરી એક વખત બોક્સમાં દારૂની બોટલો રસ્તા ઉપર પટકાય છે. ઇજાગ્રસ્ત ડિલિવરી બોયે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ત્યાં આવી પહોંચી હતી, અને બુટલેગરો દારૂની બોટલો સગે વગે કરે તે પહેલા જ પોલીસે બંનેને દબોચી લીધા હતા. સમાચારમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદમાં એસઓજી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. દાણી લીમડામાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો, 3.20 લાખનું 32 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત. વટવાના શાહરૂખ નામના વ્યક્તિ પાસેથી આરોપી લાવ્યો હતો ડ્રગ્સ. છૂટક વેચાણ કરવા ડ્રગ્સ લવાયું હોવાનું આવ્યું સામે. સંવાદદાતા હરમેશ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી હરમેશ, એમડી ડ્રગ્સનો જથ્થો હાલ દાણી લીમડા વિસ્તારમાંથી મળી આવ્યો છે, શું વધારે માહિતી? બાતમી મળતા એસઓજી ની જે ટીમ છે તે લોકોએ દાણી લીમડામાં સર્ચ કર્યું હતું. આ દરમિયાન બાતમી આધારે ભૂતેશ અંતારી નામનો એક વ્યક્તિ છે કે જે વ્હીકલ ઉપર જતો હતો અને તેની પાસે ડ્રગ્સ હોવાની પોલીસને બાતમી હતી, જેના આધારે તેને ડિટેન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 32 ગ્રામ એમટી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની કિંમત 3.20 લાખ રૂપિયા છે. આરોપીની અટકાયત કરી અને એસઓજી ખાતે લાવી અને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તે છૂટક વેચાણ કરવા માટે થઈ અને વટવાના શાહરૂખ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો. તમામ બાબતોને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આજે વટવાનો શાહરૂખ છે
તે વોન્ટેડ છે તેને શોધવા માટે તેને એસઓજીએ પ્રયત્નો હાથ ધર્યા છે. જી હરમેશ, તમારા સાથે જોડાયેલા રહેજો. આજે મહત્વના સમાચાર. અમદાવાદના વસ્ત્રાપુરમાં લૂંટનો બનાવ બન્યો છે. આંખમાં મરચાની ભૂકી નાખી 5.10 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ ફરાર થયા છે. કુરિયર કંપનીના સુપરવાઇઝર આ લૂંટનો ભોગ બન્યા છે. અકસ્માતનો ડોળ કરી અને મરચાની ભૂકી આંખમાં નાખવામાં આવી હતી. તો વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં લૂંટની ઘટના સામે આવી છે. આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવવામાં આવી હતી. અકસ્માતનું નાટક કરી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જી હરમેશ, તો અમદાવાદમાંથી લૂંટની પણ ઘટના સામે આવી છે, જેને લઈને શું વધારે વિગત? હજુ પરમદિવસે રાત્રે ઉસ્માનપુરા વિસ્તારમાં એક આંગણે પેઢીના કર્મચારીઓ છે કે જે લોકો એસટી બસમાંથી આવતા હતા અને ત્યારબાદ લૂંટનો ભોગ બન્યા હતા. જોકે આજે આંગણે પેઢીના કર્મીઓ હતા તે લોકોની બેગમાં જીપીએસ સિસ્ટમ લગાવી હતી, જેના કારણે જેને ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ એક લૂંટનો બનાવ છે તે વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. વસ્ત્રાપુરની જે સમરસ હોસ્ટેલ આવેલી છે તે હોસ્ટેલ પાસેથી એક કુરિયર કંપનીના સુપરવાઇઝર છે, જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક લોકો આવ્યા હતા અને તે લોકોએ અકસ્માતનો ડોળ કર્યો હતો. ત્યારબાદ આજે સુપરવાઇઝર છે તેમની સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન આજે શખ્સો છે તેમાંથી કેટલાક લોકોએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી હતી. ત્યારબાદ તેમના વાહનમાં રહેલા 5.10 લાખ રૂપિયા લૂંટી અને તે લોકો ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આજે વિસ્તાર છે તે વિસ્તાર ઉપર સીસીટીવી નથી, પરંતુ આગળ ટ્રાફિક પોઈન્ટનું જે સિગ્નલ આવેલું છે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ છે, જેના આધારે આજે આરોપીઓ છે તે આરોપીઓ સુધી પહોંચવા વસ્ત્રાપુર પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. જી હરમેશ, સમગ્ર માહિતી બદલ આભાર. રાજકોટના સરદારના હરિપુરા વિસ્તારમાં હત્યા કરાયેલી લાશ મામલે પોલીસે ખુલાસો કર્યો છે. હત્યા અને અન્ય કોઈએ નહીં, પરંતુ મૃતકના પિતરાઈભાઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે મૂળ મધ્યપ્રદેશના સિંગાલની હત્યા કરેલી લાશ મળી અને તેની બાજુમાંથી તેમનો પુત્ર પણ ઇજાગ્રસ્ત હાલતમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવે છે કે કૌટુંબિક જમીન બાબતે બંને ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી અને જેની અદાવત રાખીને વીરસિંહની પથ્થરના ઘા મારી હત્યા નિપજાવી હતી. જમીન શેઢાનો પ્રોબ્લેમ હતો એમની. ત્યાં 25 વીઘા જમીન છે, એમાં શેઢાના પ્રોબ્લેમ હોવાને કારણે 2 વર્ષ અગાઉ તકરાર થઈ હતી. એનું મનદુખ રાખીને આ બંને આરોપીઓએ જે મરનાર છે એને તે સાયકલ લઈને પોતાની વાડી જતો હતો ત્યાં રસ્તામાં આતરી અને પથ્થરથી એનું મર્ડર કર્યું છે. પ્લસ એનું બાળક છે એને પણ એને ગંભીર પ્રકારે ઇન્જરી કર્યો છે. રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં હત્યાની ઘટના સામે આવી. આજી ડેમ વિસ્તારમાં ઉત્તરપ્રદેશના બીરેન્દ્ર રાજભરની હત્યા કરેલી લાશ મળી આવી હતી. તો સીસીટીવી ફૂટેજ સહિત પુરાવા આધારે પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે બીરેન્દ્રની હત્યા તેના જ મિત્ર કિશન દેત્રોજાએ કરી હતી. હત્યા બાદ કિશન દેત્રોજા શિહાર ફરાર થઈ ગયો હતો અને જાતે પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કિશને જણાવ્યું હતું કે બીરેન્દ્ર તેની પાસેથી ઉછીના 15,000 રૂપિયા લઈ ગયો હતો અને જેની વારંવાર ઉઘરાણી કરી હોવા છતાં તે પરત કરી ન રહ્યો હતો. ઘટના દિવસે પણ બીરેન્દ્ર તેના ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. તે જ સમયે બંને વચ્ચે તકરાર થતા બીરેન્દ્રને લાકડીથી માર મારવામાં આવ્યો હતો અને બીરેન્દ્રને ગંભીર થતા તે રોડ ઉપર ડિવાઈડર નજીક જ તેને સુડાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ તે ફરાર થયો હતો અને જ્યાં સવારે તેનું મૃત્યુ થયું હતું. પૈસાની લેતી દેતીનો પ્રોબ્લેમ હતો એમને, એટલે એ પ્રોબ્લેમ હોવાને કારણે એના ઘરમાં રાત્રે દિવાલ કૂદીને પૈસા લેવા માટે આવ્યો હતો, એક રીતે ચોરી કરવા માટે. અને એ પૈસા લઈને જતો હતો, એ દરમિયાન આ ઉઠી ગયો એટલે એના હાથમાં એક લાકડું આવ્યું, લાકડું એને મારી દીધું. વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી હોવાને કારણે એ ત્યાં પડી ગયો. પછી એને ખેંચીને રોડ સુધી લાવ્યો, એને ઠંડી લાગતી હતી એટલે ધાબળો પણ ઉડાડી દીધો, પણ સવાર સુધીમાં એની ડેથ થઈ ગઈ. આગળ સમાચારમાં વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના ભાણવડ તાલુકાના ધુમલી ગામમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. 2003માં પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હતી અને 2003 બાદ માનસિક અસ્થિર બની અને ઘરેથી નીકળી ગયા હોવાનો રાગ પણ પરિવારે આલાપ્યો હતો. તો આ હત્યાના ગુનામાં અગાઉ દિનેશના 3 ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. જયેશના પરિવારે ન્યાય મળે તે માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તો સુપ્રીમ કોર્ટના હુકમથી પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી અને ટેકનિકલ સેલ તેમજ બાતમીને આધારે હત્યાના વોન્ટેડ આરોપી દિનેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને જેલ હવાલે કર્યો છે.
જૂનાગઢના છેવાડાના ગામમાંથી ગઈકાલ રાતે અમારે પીઆઈ બારડ સાહેબની ટીમે આને પકડી લીધો છે. અમદાવાદ સુપ્રીમ કોર્ટના આધારે જે કમિટી બને તે આધારે અમે આની તપાસ કરી, તપાસના અર્થે આ આરોપી અમને મળી આવેલ છે. આ મર્ડર 2003નું હતું અને ઘણા વર્ષોથી આ ભાગતો હતો. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કોરોનાના કેસ રોકેટ ગતિ હાલ વધી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરીએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીએ અને કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરીએ. કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો ચિંતાનો વિષય છે અને કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમનું પાલન કરવું ખાસ જરૂર છે. તો સમાચારમાં અત્યારે